हेलो फ्रेंड्स, वेलकम बैक। आपणे 18मा युनिटमां अर्धो पाठ तो जोई चूक्या छे। ચારુદત્ત અને વસંતસેનાના પ્રણય પ્રસંગની વાત છે, જેને વિદૂષક અને ચેટ એ બંને પોતાના સંવાદથી કોમેડી પ્રસંગ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો હવે ચેટ એ વિદૂષકને કંઈક પ્રશ્ન પૂછવા માગે છે કે જેના જવાબમાં વસંત સેના એવો જવાબ થાય અને વિદૂષક જાતે સમજી જાય કે વસંત સેના આવી છે। તો આવું ચેટ મનમાં વિચારીને વિદૂષકને કહે છે કે હું તને પ્રશ્ન પૂછીશ, અને વિદૂષક કહે છે કે ઓકે। તો હવે આપણે જોઈએ કે ચેટ કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે અને વિદૂષક શું જવાબ આપે છે જેમાંથી હાસ્ય રસ ઉત્પન્ન થાય। પેજ નંબર 78 ઉપર ચેટ પ્રશ્ન પૂછે છે। ચેટ: અરે જાની હિ તાવત તેન હિ કસ્મિન કાલે સહકારા મુકુલયંતિ। અરે જાણી લે અથવા તો શોધી કાઢ કે તાવત કે તેન હિ કસ્મિન કાલે કયા સમયે સહકારા આંબાના વૃક્ષો મુકુલયંતિ મોહરી ઉઠે છે। અરે તું શોધી કાઢ અને જાણી લાવ કે કયા સમયે આંબાના વૃક્ષો મોહરી ઉઠે। આંબાનો વૃક્ષો પર મોહર ક્યારે આવે છે એવું જાણ મને કહે। વિદૂષક કહે છે: અરે દાસ્યાપુત્ર ગ્રીષ્મે, અરે દાસીપુત્ર ગ્રીષ્મ ઋતુમાં આંબાના વૃક્ષો મોહરી ઉઠે। તો શું આ સાચું છે? ના, એટલે ગ્રીષ્મ જવાબ ખોટો છે। તો ચેટહ સહાસમ હાસ્ય સાથે ચેટ હસવા લાગે છે કે અરે રે, ગ્રીષ્મમાં તો કંઈ આંબાના વૃક્ષો મોહરી ઉઠે? નાહી નાહી, ના ના, ખોટો જવાબ। વિદૂષક સ્વાગતમ। હવે વિદૂષક મનમાં કિમિદાની મિત્ર કથયિષ્યામિ, જવાબ તો ખોટો પડ્યો, હવે હું આને શું કહીશ, કારણ કે મારો જવાબ તો ખોટો, હવે હું આને શું કહીશ એવું મનમાં બોલે છે। ભવતુ ચારુદત્તમ ગત્વા પ્રક્ષ્યામિ, સારું ચારુદત્તને જઈને પૂછું છું આવું મનમાં વિચારે છે। હવે ચારુદત્તની પાસે જઈને એ પ્રકાશ મોટેથી બોલે છે: અરે મુહૂર્તકમ તિષ્ઠ, અરે ભાઈ ઘડીક ઊભો રહે, થોડીવાર, મુહૂર્તકમ થોડીવાર ઊભો રહે। ચારુદત્તમ પૃષ્ય, ચારુદત્તમ ઉપસૃત્ય, એટલે પેલા કુંભીલકને કહે છે કે ભાઈ ઊભો રહે, અને એમ કરીને ચારુદત્તની પાસે જાય છે। ભો વયસ્ય, ચારુદત્તને કહે છે કે હે મિત્ર, વયસ્ય એટલે મિત્ર, પ્રક્ષ્યામિ તાવત, તને કંઈક પૂછું, કસ્મિન કાલે સહકારા મુકુલયંતિ, કયા સમયે આંબાના વૃક્ષો મોહરી ઉઠે છે। ચારુદત્ત કહે મૂર્ખ વસંતે, એટલે વિદૂષકને કહે છે ચારુદત્ત કે મૂર્ખ તને એટલી ખબર નથી, વસંતે વસંત ઋતુમાં આંબાના વૃક્ષો મોહરી ઉઠે છે। એટલે પહેલા પ્રશ્નનો જવાબ શું આપ્યો? વસંત ઋતુમાં, તો વસંત ઋતુ ઉપરથી વસંત એ શબ્દ તો મળી ગયો। હવે વસંત સેના, તો સેના શબ્દ માટેનો પ્રશ્ન પૂછશે વિદૂષક। ચેટમુપગમ્યમ, વિદૂષક ચેટની પાસે જઈને મૂર્ખ વસંતે, એ પણ ચેટને એવું જ કહે છે કે એ મૂર્ખ વસંત ઋતુમાં। તો ચેટ હવે બીજો પ્રશ્ન પૂછે: દ્વિતીયમ તે પ્રશ્નમ દાસ્યામિ, હું તને બીજો પ્રશ્ન પૂછું, સુસમૃદ્ધાનામ ગ્રામાણામ કા રક્ષામ કરોતી, સુસમૃદ્ધ ગામોની રક્ષા કોણ કરે છે, ગ્રામાણામ એટલે ગામ।
विदूषक શું કહે છે? અરે રથ્યા, અને રથ્યા એટલે ગલી. તો શું ગામડાઓની રક્ષા ગલી કરે? ગલી શેરી જેને આપણે કહીએ એ કરે કદી? ના. ચેટ હસહાસમ, ચેટ હસતા હસતા કહે છે અરે નાહી નાહી, ગામની રક્ષા ગલીઓ કરે નહીં. વિદૂષક ભવતુ સંશય પતિતોસ્મિ, સંશયમાં પડી ગયો મતલબ હવે શું એમ, એ વિચારમાં પડી ગયો, વિચિંત્ય વિચારીને. ભવતુ ચારુદત્તમ પુનરપી પ્રક્ષ્યામિ, વિચારીને કહે કે સારું ચારુદત્તને હું ફરીથી પૂછી લઉં છું. પુનર્નિવૃત્ય ચારુદત્તમ તથૈવ ઉદાહરતી, ફરીથી તે ચારુદત્તની પાસે જઈને એ મુજબ કહે છે, મતલબ કે એને પણ સેમ પ્રશ્ન પૂછે છે કે સુસમૃદ્ધ ગામોની રક્ષા કોણ કરે છે, એવું એ ચારુદત્તને જઈને પૂછે છે. તો ચારુદત્ત શું જવાબ આપશે? વયસ્ય સેના, હે મિત્ર સેના, સેના જવાબ આવે. ગામની રક્ષા કોણ કરે? સેના કરે. હવે વિચારો, આપણને ખ્યાલ આવી ગયો કે પહેલાનો જવાબ છે વસંત, બીજાનો જવાબ છે સેના. વસંત સેના, તો વસંત સેનાનું નામ આવી ગયું. આટલા ઉપરથી વિદૂષકને લાઈટ થઈ જવી જોઈએ, પરંતુ નહીં થાય. તો હવે વિદૂષક પેલા દાસીપુત્ર કુંભીલકને જઈને કહે છે અરે દાસ્ય પુત્ર સેના, અરે દાસીપુત્ર જવાબ આવે સેના. ચેટઃ દ્વે અપિ એકસ્મિન કૃત્વા શિદ્રમ ભણ, હવે ચેટ શું કહે છે? દ્વે અપિ બંનેને એકસ્ય, એક કરીને ફટાફટ બોલ, ઝડપથી બોલ. બંને એટલે બે પ્રશ્નોના બે જવાબ, બે જવાબને ભેગા કરીને ઝડપથી બોલ, શિગ્રમ ભણ. વિદૂષક સેના વસંતે, વિદૂષક શું બોલે છે? સેના વસંતે. બે જવાબ, વસંત બીજો સેના, આ બંનેને ભેગું કરવાનું છે. તો વિદૂષક શું બોલ્યો? સેના વસંતે, સેના વસંત. ચેટઃ નનુ પરિવર્ત્ય ભણ, પરિવર્ત્ય ના ફેરવીને બોલ, ફેરવીને બોલ. તો વિદૂષક શું કરે છે? કાયેન પરિવૃત્ય સેના વસંતે, ફેરવીને બોલ એવું કહ્યું ચેટે, એટલે કે સેના વસંતની વસંત સેના એવું થાય. પણ ફેરવીનેનો મતલબ વિદૂષક શું કરે છે? કાયેન પરિવૃત્ય, મતલબ કે કાયા શરીરને આમ ફેરવીને બોલે છે સેના વસંતે. ખ્યાલ આવ્યો? પોતે ફરી જાય છે, ઊંધો ફરીને બોલે છે સેના વસંતે. વિદૂષક કોમેડિયન છે, ફેરવીને એના બદલે શરીર ફેરવીને બોલે છે સેના વસંતે. તો હવે ચેટ શું કહે છે? અરે મૂર્ખ બટુક પદે પરિવર્તય, હે મૂર્ખ બટુક પદ ફેરવીને બોલ, પદમાં પદ ફેરવીને, એટલે કે સેના વસંત, વસંત સેના એમ પદ ફેરવીને બોલ. તો હવે વિદૂષક શું કરે છે? પાદવ પરિવર્ત્ય સેના વસંતે, પાદવ એટલે પગ, તો એ પગને આમ ફેરવીને બોલે છે સેના વસંતે. પદના બદલે એ પગ સમજે છે કે પદને આમ ચેન્જ કરીને બોલે સેના વસંતે. તો હવે ચેટ શું કહે છે? અરે મૂર્ખ અક્ષર પદે પરિવર્તય, હે મૂર્ખ
અક્ષરોનું પદ ફેરવવાનું છે, તારા પોતાના પગને આમ ફેરવવાના નથી. વિદૂષક વિચિંત્ય, વિદૂષક આમ વિચાર કરી કરીને બોલે કે અક્ષરો ફેરવવાના છે. હં, સેના વસંતે, વસંત સેના. હં, હવે એને લાઈટ થઈ કે વસંત સેના. તો વિદૂષક કહે છે વિચારીને વસંત સેના. ચેટ કહે છે એશા સા આગતા, એ આવ્યા છે. મતલબ હવે ખબર પડી કે ચેટ કેમ આવ્યા હતા. ચેટે હવે બોલ્યું કે વસંત સેના આવ્યા છે. તો વિદૂષક તદ યાવદ આર્ય ચારુદત્તાય નિવેદયામી, તો પછી તો મારે મહાશય ચારુદત્તને કહેવું પડશે. ઉપસૃત્ય પાસે જઈને ભો ચારુદત્ત ધનિકસ્ત આગતઃ. હવે એ પણ ચારુદત્તને શું કહે છે? સીધે સીધું નથી કહેતા કે વસંત સેના આવી છે. વિદૂષક શું કહે છે? હે ચારુદત્ત ધનિકસ્ત આગતઃ. ધનિકસ્ત એટલે લેણદાર. લેણદાર આવી ચૂક્યા છે. કેમ લેણદાર? આગળની સ્ટોરીમાં આપણે વાત થઈ કે એને સોનાના ઘરેણા સાચવવા આપેલા હતા ચારુદત્તને, જે ચારુદત્તના ઘરેથી ચોરી થઈ જાય છે, જેથી તે ચારુદત્ત પોતાની પત્નીને પ્રિય એવી રત્નમાળા આપે છે, જેનાથી કદાચ વસંત સેના સંતોષ નહીં પામી હોય, તેથી તે પોતાનું કંઈક ઘરેણું અથવા તો વધુ સોનું લેવા આવી છે. આ રીતે વિદૂષક પોતાની બુદ્ધિ મુજબ કહે છે કે લેણદાર આવ્યા છે. હવે ચારુદત્ત પૂછે કુતો અસ્મત કુલે ધની કહ, આપણા કુળમાં વળી લેણદાર ક્યાંથી? આપણા કુળમાં તો કોઈ લેણદાર નથી. આપણા કુળમાં કોણ લેણદાર છે? વિદૂષક શું કહે? યદી કુલે નાસ્તી તદ દ્વારે અસ્તિ. આપણા કુળમાં નથી આવ્યા, તમારા દ્વારે આવ્યા છે, તમારા દરવાજે લેણદાર આવ્યા છે, કુળમાં નહીં. એશા વસંત સેના આગતા. અરે, વસંત સેના આવી છે. એટલે હવે એ કહે છે કે કુળમાં લેણદાર નહીં, પરંતુ તમારા દ્વારે લેણદાર આવ્યા છે, એમ વસંત સેના આવી છે. તો હવે ચારુદત્ત વયસ્ય કિમ માં પ્રતારયસી, હે મિત્ર મને કેમ છેતરે છે? મતલબ કે ખોટું શું કરવા બોલે છે, મને કેમ છેતરે છે? કારણ કે વસંત સેના અત્યારે આવે નહીં, તો શા માટે મને છેતરે છે? વિદૂષક યદી મેં વચને ન પ્રત્યયસે તરહી ઇનમ કુંભીલકમ પૃચ્છમ, જો મારા વચનોમાં વિશ્વાસ ના હોય તો આ કુંભીલકને પૂછો. અરે દાસ્યા પુત્ર કુંભીલક ઉપસર્પ, એમ કહીને વિદૂષક પેલાને બોલાવે છે કે હે દાસી પુત્ર કુંભીલક ઉપસર્પ, અહીં આવ. ચેટહ ઉપસૃત્ય, ચેટ નજીક આવીને આર્ય વંદે, આર્યને નમન હો. ચારુદત્તહ ભદ્ર સ્વાગતમ, ભાઈ તારું સ્વાગત છે. કથય સત્યમ પ્રાપ્તા વસંત સેના, શું સાચે જ વસંત સેના આવી છે? પ્રાપ્તા શું સાચે જ વસંત સેના આવી છે? ચારુ ચેટહ એશા સા આગતા વસંત સેના, હા આ વસંત સેના આવ્યા છે.
ચારુદત્ત સહર્ષમ. ચારુદત્ત ખુશ થઈ જાય છે પોતાની પ્રેમિકા મળવા આવી છે એ જાણીને. ભદ્ર ભાઈ, ન કદાચિત પ્રિય વચનમ નિષ્ફલીકૃતમ મયા. કદીએ પ્રિય વચન નિષ્ફળ થયું નથી, મતલબ કે મને પ્રિય હોય એવું વચન મેં ક્યારેય નિષ્ફળ જવા દીધું નથી. તદ ગૃહ્યતામ પારિતોષિકમ. લે, આ ઇનામ લે, મતલબ કે પહેલાંના રાજા રજવાડાઓ ખુશ થઈ જાય એવું એમને સમાચાર મળે તો એ લોકો કંઈક ઇનામ આપી દેતા જેણે સમાચાર સંભળાવ્યા હોય એમને. તો અહીં પણ ચારુદત્તને એવું જ થયું, પોતે ચેટે જે સમાચાર આપ્યા છે એ જાણીને બહુ ખુશી થઈ કે પોતાની પ્રેમિકા વસંતસેના આવી છે, તો પછી ખુશ થઈને એને ઇનામ આપે છે. ઇત્યુત્તરીયમ પ્રયચ્છતી, અને ચેટ એ ઇનામ લઈ લે છે. ચેટ ગૃહીત્વા પ્રણમ્ય સપરિતોષમ, એટલે એમ કહીને ચારુદત્તે એને કંઈક ઉપહાર આપ્યો અને ચેટ એ ઉપહારને સંતોષપૂર્વક લઈ લે છે, ખુશ થઈને સંતોષ છે. યાવદ આર્યાએ નિવેદયામી, તો હું આર્યાને જણાવું છું. આર્યા એટલે હવે કોણ? વસંતસેના. વસંતસેનાએ કીધું ચારુદત્તને જણાવ કે હું આવી છું, તો હવે ચારુદત્તને જણાવી દીધું. એટ લાસ્ટ આટલું બધું નાટક થયું વિદૂષક સાથે, પછી ચારુદત્તને ખબર પડી કે વસંતસેના આવી છે. હવે એ વસંતસેનાને જઈને જણાવશે કે મેં એમને જણાવી દીધું, હવે તમે જાઓ. ઇતિ નિષ્ક્રાંત, આમ કહીને એ નીકળી જાય છે. વિદૂષક, ભોહો અપી જાનાસી કિમ નિમિત્ત મિદ્રશે દુર્દીને આગતેતી. હવે વિદૂષક ચારુદત્તને શું કહે છે કે ભોહો, અરે અપી જાનાસી, શું આપ જાણો છો? શા માટે, કિમ નિમિત્તમ ઇદ્રશે, આ રીતે શા માટે દુર્દીને આગતેતી, આવા વરસાદમાં કેમ આવ્યા છે? મતલબ કે મળવું હોય તો કોઈ સારો સમય હોય ત્યારે મળે, પણ અત્યારે તો વરસાદ ચાલી રહ્યો છે, તો આવા વરસતા વરસાદમાં વસંત સેના શા માટે આવી છે? શું આપ મહાશય જાણો છો? ચારુદત્ત, વયસ્ય ન સમ્યક અવધાર્યામી. મિત્ર, મને તો કાંઈ સમજાતું નથી. મિત્ર, મને કંઈ બરાબર સમજાતું નથી કે આવા વરસાદમાં વસંત સેના શા માટે આવી છે. વિદૂષક કહે છે મયા જ્ઞાતમ, મને ખબર છે કેમ આવી છે. અલ્પમૂલ્યા રત્નાવલી, ઓછા મૂલ્યની રત્નમાળા. બહુમૂલ્યમ સુવર્ણ ભાંડકમ મિતિ, સોનાનો દાબળો તો વધારે મૂલ્યવાળો હતો. ન પરિષ્ટુતા, તેનાથી સંતોષ થયો નહીં. એટલે કે સોનાનો વધારે મૂલ્યવાળો દાબળો જે ચોરાઈ ગયો હતો એની વાત છે, એ બહુ મૂલ્યવાળો હતો, એના બદલામાં ઓછા મૂલ્યવાળી રત્નમાળાથી ન પરિષ્ટુતા સંતોષ થયો નહીં. અપરમ યાચિતું આગતા, તેથી બીજું માંગવા આવી છે. જેટલું સોનું હતું એટલું તો રત્નમાળામાં ન હતું, તેથી એનાથી સંતોષ નહીં થયો હોય એટલે વધુ સોનું માંગવા આવી છે.
चारुदत्त परितुष्टा यास्यति, कई वांधो नहीं, संतुष्ट थईने जशे। एने वधारे मांगवे तो वधारे मांगे, मारी प्रेमिका छे हूँ एने आपीश, चिंता नहीं कर, हूँ एने संतुष्ट करीने ज मोकलीश। मृच्छकटिके पंचमांके, आवो मृच्छकटिकना पांचमा अंकमां। एटले स्टोरी में कंई खास नतुं, परंतु विदूषक अने चेटनी वच्चे जे संवाद थाय छे एमांथी हास्य रस शुं छे ए आपणने जाणवा मळ्यो। खरेखर वात तो चारुदत्त अने वसंत सेनाना मिलापनी छे। चारुदत्तना घरे वसंत सेनानो सोनानो दाबड़ो थापण तरीके राखवामां आव्यो हतो, जे चोराई गयो छे। तो वसंत सेनाने एना बदलामां ए पोतानी पत्नीने गमे छे, प्रिय छे एवी रत्नमाळा आपे छे। अने रत्नमाळा प्राप्त करवाथी वसंत सेना खुश थाय छे अने चारुदत्त प्रत्ये वधु मान थाय छे कि जे मारो प्रेमी छे एना घरे चोरी थई छे, एनी पोतानी पासे अत्यारे धन नथी, ते दरिद्र छे, तेम छतांय मारा माटे एने पोतानी पत्नीनी प्रिय रत्नमाळा आपी, तो एने थैंक यू कहेवा जाय छे, आभारवश આથી ત્યાં જાય છે। જ્યારે હજુ ચારુદત્તને ખબર નથી, એટલે વિદુષક શું કહે છે કે તમે તો એને ઓછા મૂલ્યની રત્નમાળા આપી હતી, જ્યારે વધુ મૂલ્યનો એનો સોનાનો આભૂષણનો દાબડો હતો, તેથી તે વધારે માગવા આવી છે। તેમ છતાંય જુઓ, ચારુદત્ત સાચો પ્રેમી છે તો કહે છે કે કંઈ વાંધો નહીં, એ સંતુષ્ટ થઈને જશે, એને હું નારાજ નહીં કરું, પરિતુષ્ટા યાસ્યતિ। તો આમ એક હળવું સરસ મજાનું હાસ્યાસ્પદ નાટકનો અંશ આપણે જોઈ ગયા। આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે। થેન્ક યુ।